नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। स्टैंडर्ड 9 विषय कंप्यूटर। विद्यार्थियों, गया लेक्चर नी अंदर आपणे प्रकरण 1 पूर्ण कर्युं हतुं, बराबर। प्रकरण नंबर 1 कंप्यूटर नो परिचय, ए चेप्टर पूर्ण कर्युं हतुं। अने चेप्टर ना अंते जे स्वाध्यायनी अंदर एमसीक्यू आपेला छे એ મેં તમને સોલ્યુશન કરાવેલું, અને આશા રાખું છું કે તમે એ તમારા બુકની અંદર એમસીક્યુ લખ્યા હશે। હવે આજે વિદ્યાર્થીઓ આપણે નવા ચેપ્ટર નવા પ્રકરણની શરૂઆત કરવાની છે કમ્પ્યુટરની અંદર। પ્રકરણ નંબર 2 જેનું નામ છે કમ્પ્યુટરનો ઇતિહાસ અને તેનો ક્રમિક વિકાસ। શું? કમ્પ્યુટરનો ઇતિહાસ અને તેનો ક્રમિક વિકાસ। હવે પ્રકરણ નંબર 1 ની અંદર આપણે ચર્ચા કરેલી કમ્પ્યુટરનો પરિચય કે કમ્પ્યુટર શું છે, બરોબર છે, કમ્પ્યુટર કઈ રીતે કાર્ય કરે છે, કમ્પ્યુટરના કયા કયા ભાગ છે, કમ્પ્યુટરના ફાયદા અને લાક્ષણિકતા। હવે ત્યાર પછી આ જે ચેપ્ટર છે આમાં થોડું આ પ્રકરણ વિદ્યાર્થીઓ થોડું તમારા માટે રસપ્રદ રહેશે, બરોબર છે। તમે તો અત્યારે આપણે કોઈ પણ કમ્પ્યુટર જોતા હોય ત્યારે આપણા મગજમાં વિચાર આવે કે આ કમ્પ્યુટરની શોધ કઈ રીતે થઈ હોય છે, બરોબર છે। આ દિન પ્રતિદિન કમ્પ્યુટરનો આટલો વિકાસ થતો જાય છે, એના લીધે માનવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને આગળ વધતો જાય છે। તો આપણા મનમાં એવો વિચાર આવે કે ભાઈ કમ્પ્યુટર કઈ રીતે શોધ થઈ હશે। તો તમને ખ્યાલ હોય તો અર્થશાસ્ત્રની અંદર એક સૂત્ર છે, જરૂરિયાત એ શોધખોળની જનની છે। શું છે? જરૂરિયાત એ શોધખોળની જનની છે। કોઈ પણ વ્યક્તિને કોઈ પણ વસ્તુની જરૂરિયાત ઉદ્ભવે, એટલે કોઈ નવી વસ્તુની શોધ થતી હોય છે। તો વિદ્યાર્થીઓ, કમ્પ્યુટરમાં પણ એવું જ છે। આ પ્રકરણની અંદર આપણે ચર્ચા કરવાની છે કઈ રીતે કમ્પ્યુટરનો ઇતિહાસ, એટલે કઈ રીતે કમ્પ્યુટરની શોધ થઈ અને દિન પ્રતિદિન એનો ક્રમિક કઈ રીતે વિકાસ થયો। હવે ગયા લેક્ચરની અંદર મેં તમને વાત કરી હતી કે જે કમ્પ્યુટર શબ્દ છે COMPUTER, હવે આ જે કમ્પ્યુટર શબ્દ છે એ કયા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે, કમ્પ્યુટર જે શબ્દ છે કયા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે? તો કમ્પ્યુટર શબ્દ છે એ ટુ કોમ્પ્યુટ પરથી ઉતરી આવ્યો છે, બરોબર છે। કમ્પ્યુટર શબ્દ શેના ઉપરથી ઉતરી આવ્યો છે? ટુ કોમ્પ્યુટ, જેનો અર્થ થાય છે ગણતરી કરવી, બરોબર। હવે તો આના ઉપરથી આપણે એટલું કહી શકીએ વિદ્યાર્થીઓ કે જે કમ્પ્યુટરની શોધ થઈ હશે એ કઈ જરૂરિયાત અથવા કયા હેતુથી થઈ હશે? તો કે ગણતરી કરવાના હેતુથી। તો હવે આપણે થોડો કમ્પ્યુટરનો ઇતિહાસ જાણી, તો કે પહેલાના માણસો જે છે ગણતરી કઈ રીતે કરતા હતા, બરોબર છે। તમને ખ્યાલ હોય તો અમુક આપણા જે વડીલો હોય હજી અમુક ગણતરી છે એ આંગળીના વેઢે કરતા હોય છે, બરોબર છે। પણ પહેલા જ્યારે દુનિયામાં સૌથી પહેલા ગણતરી કરવા માટે શેનો ઉપયોગ કરતા, તો સૌથી પહેલું ગણતરી કરવા માટેનું સાધન, બરોબર છે, આ વિશ્વનું સૌથી પહેલું ગણતરી કરવા માટેનું સાધન જેનું નામ છે અબાક્સ। શું નામ છે? અબાક્સ। જે શું હોય કે આ લાકડાની આવી પાટી હોય, લાકડાની આવી પાટી હોય એમાં આ રીતે વાયર બાંધેલા હોય અને આ જે છે એને મણકા કહેવાય। શું કહેવાય? મણકા। આના આધારે સૌથી પહેલા ગણતરી કરવામાં આવતી હતી, આ સાધન હતું। શું હતું? ગણતરી કરવા માટેનું વિશ્વનું પહેલું સાધન કયું?
तो तमारो जवाब रहेशे अबाक्स बराबर छे। अने आ अबाक्सनी शोध कया देशमां थयेली तो आ अबाक्सनी शोध चीनमां थयेली छे। क्यारे तो केनो चोक्कस समय नथी पण एवुं कहेवाय छे आश्रे 2500 वर्ष पहेला चीने विश्वने प्रथम गणतरी करवा माटेनुं साधन आप्युं जेनुं नाम छे अबाक्स। अबाक्सनी रचना केवी हती तो के लाकड़ानी पाटी पर वायर लगावामां आवता अने एमां नाना नाना भणका गोठववामां आवता अने आना आधारे आ साधनना आधारे माणसो सौप्रथम गणतरी करता अबाक्स। बराबर छे, તમારા માટે શબ્દ નવો છે। હવે જોજો આના પછીની જે સ્લાઇડ આવશે ને એટલે તમે તરત કહેશો આ અબાક્સને આપણે શું કહેતા હતા। ખ્યાલ આવે છે કે નાના હતા ત્યારે આવું સાધન હતું, બાળ મંદિરમાં ભણતા ત્યારે શું કહેતા આને મણકા પાટી, આપણી સાદી ભાષામાં કહેતા ને મણકા પાટી। જો કે આ ગણતરી કરવા માટેનું સાધન છે, આપણે રંપા માટે ઉપયોગ કરતા। બરોબર છે, આ શું છે અબાક્સ, આ નવી રચના। તો આ વિશ્વનું સૌપ્રથમ ગણતરી કરવા માટેનું સાધન। ત્યાર પછી ધીરે ધીરે સાધન યુગમાંથી યંત્ર યુગ તરફ વળ્યા। બરોબર છે, સાધન યુગમાંથી યંત્ર યુગ તરફ આવ્યા। હવે સાધન યુગ અને યંત્ર યુગ કઈ વચ્ચે તફાવત શું છે? તો સાધન એટલે હાથ પગ વડે ચાલતું, એને શું કહેવાય સાધન। બરોબર છે, અને જે યાંત્રિક ઢબે ચાલતું હોય, જે યંત્ર દ્વારા ચાલતું હોય, બરોબર છે, યાંત્રિક ઢબે એટલે શું ઓટોમેટિક ચાલતું હોય એને શું કહેવાય યંત્ર। બરોબર છે, સાયકલ છે એ પગ વડે ચલાવી છે એને શું કહેવાય સાધન। હવે બાઇક છે એ યાંત્રિક ઢબે ચાલે, ઓટોમેટિક ચાલે એટલે એને શું કહેવાય છે યંત્ર। તો હવે ગણતરી કરવા માટેનું સૌ પ્રથમ પહેલું કયું હતું સાધન અબાક્સ। ત્યાર પછી હવે એમના ગણતરી કરવા માટે નવા યંત્રની શોધ કરી તો 1642માં બ્લેઝ પાસ્કલે પ્રથમ પાયાના કેલ્ક્યુલેટરનો વિકાસ કર્યો। અત્યારે આપણે કેલ્ક્યુલેટર ગણતરી કરવા માટે વાપરીએ છીએ ને એનો સૌથી પહેલી શોધ। બરોબર છે, અત્યારે જે આપણે સાયન્ટિફિક કેલ્ક્યુલેટર આવે છે એમાંથી પહેલા સાદા કેલ્ક્યુલેટર હતા, કેવા હતા તમને દેખાય, પણ સૌ પ્રથમ પાયાના કેલ્ક્યુલેટર, પાયાના કેલ્ક્યુલેટર એટલે શું કે સાદી ગણતરી થતી હોય, સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર ટકાવારી એવી, અત્યારે જેવું થાય છે એડવાન્સ સાઇન થીટા કોસ થીટા વર્ગમૂળની એવી નહીં, સાદી સિમ્પલ। બરોબર, તો સૌથી પહેલા પાયાના કેલ્ક્યુલેટરનો કોણે વિકાસ કર્યો બ્લેઝ પાસ્કલે, કઈ સાલમાં 1642 1642માં બ્લેઝ પાસ્કલે પ્રથમ પાયાના કેલ્ક્યુલેટરનો વિકાસ કર્યો। હવે કેલ્ક્યુલેટરનું નામ શું આપ્યું તેને પોતાના નામ ઉપરથી તે પાસ્કલે, શું આપ્યું હતું પાસ્કલે। બરોબર, તો વિશ્વનું સૌ પ્રથમ મૂળભૂત પાયાનું કેલ્ક્યુલેટર કયું તો પાસ્કલે, અને એની શોધ કોણે કરી હતી તો કે બ્લેઝ પાસ્કલે, ક્યારે 1642માં। હવે તમારા મનમાં એવો વિચાર આવશે કે આ પહેલા અત્યારનું કેલ્ક્યુલેટર નું કેવા છે પોકેટ કેલ્ક્યુલેટર ખીચામાં આવી ગઈ। બરોબર, પહેલાના કેલ્ક્યુલેટર જ્યારે સૌ પ્રથમ પાયાના કેલ્ક્યુલેટરની કેવી ઇમેજ હશે, કેવી છબી હશે તે જોવા આ વિશ્વનું પહેલું પાયાનું કેલ્ક્યુલેટર છે, પ્રથમ મૂળભૂત કેલ્ક્યુલેટર જોઈ લો આ એની ઇમેજ છે। બરોબર છે, આ શું છે વિશ્વનું પ્રથમ મૂળભૂત કેલ્ક્યુલેટર કે જે અહીંયા જે છે ને આંકડા લખેલા છે, આમાં શું લખેલું છે આંકડા લખેલા છે, પછી એના આધારે ગણતરી કરતા હોય તો જે વખતે ઉપયોગ કરતા એમને ખબર હોય ગણતરી કરવાની, આપણને તો ખ્યાલ હોય નહીં। બરોબર છે વિદ્યાર્થીઓ, તો આ પ્રથમ મૂળભૂત કેલ્ક્યુલેટર। ત્યાર પછી
પછી આવે છે આ વ્યક્તિ શું નામ ચાર્લ્સ બેબેજ બરોબર છે અત્યાર સુધી આપણે જોયું કમ્પ્યુટરના ઇતિહાસમાં સૌપ્રથમ સાધન આવ્યું યંત્ર આવ્યું પછી હવે ધીરે ધીરે કમ્પ્યુટર તરફ વળીએ છે બરોબર મેં તમને પહેલા જ કીધેલું કે કમ્પ્યુટર ની શોધ કયા હેતુથી થઈ હતી ગણતરી કરવાના હેતુથી તો ગણતરી કરવા માટે સૌપ્રથમ સાધન અબાક્સ ત્યાર પછી યંત્ર કે કેલ્ક્યુલેટર આવ્યું એનું પ્લેસ પાસ કરવાનું બીજું લેગ્રેન્જર પછી આ હીરો કમ્પ્યુટર હીરો કમ્પ્યુટર કી દુનિયા કા બાપ કમ્પ્યુટર જગત નો પિતા આની એન્ટ્રી થઈ આ ભાઈ નામ શું છે ચાર્લ્સ બેબેજ એને શું કહેવામાં આવે છે મોડર્ન ડે કમ્પ્યુટર ના પિતા તરીકે કહેવામાં આવે છે ચાર્લ્સ બેબેજને કમ્પ્યુટર ના પિતા તરીકે ઓળખવામાં આવે છે હવે તો વિચારો કમ્પ્યુટર આટલું સ્માર્ટ વર્ક આપે છે એક્યુરેસી છે ચોકસાઈ છે બરોબર તો આપણને ખ્યાલ આવે કે આની શોધ કરવા પાછળ જે વ્યક્તિ છે કોણ છે ચાર્લ્સ બેબેજ એમ કમ્પ્યુટર જગતનો પિતા કહેવામાં આવે છે હવે પિતાનું બિરુદ મેળવ્યું છે એમને તો મેળવ્યું હોય કઈ એમનું કમ્પ્યુટરની દુનિયામાં યોગદાન હોય તો જ પિતાનું બિરુદ મળે ને આપણે જેમ છે દેશની અંદર રાષ્ટ્રપિતાનું બિરુદ કોને મેળવ્યું છે મહાત્મા ગાંધીને પૂજ્ય બાપુને શું કામ મેળવ્યું છે તો કે દેશની આઝાદી અપાવવામાં એમનો અહમ ફાળો હતો મેઇન રોલ હતો તો હવે આ વ્યક્તિને કમ્પ્યુટર જગતનો પિતા કહેવામાં આવે છે પણ શા માટે તો કે આ ભાઈએ સૌપ્રથમ 1822 માં ડિફરન્સ એન્જિન નામનું એક મોડલ ડિઝાઇન અને વિકસિત કર્યું બરોબર છે ચાર્લ્સ બેબેજે સૌપ્રથમ 1822 માં એક ડિફરન્સ એન્જિન નામનું એક મોડલ બરોબર સામાન્ય એવું યંત્ર ને ડિઝાઇન અને વિકસિત કર્યું બરોબર છે હવે આથીને સૌપ્રથમ એને ડિફરન્સ એન્જિન ની રચના કરી ત્યાર પછી આગળ ચાર્લ્સ બેબેજ ના કરી આ શું છે સૌ પહેલો ચાર્લ્સ બેબેજે જે 1822 માં ડિફરન્સ એન્જિન નામની મોડલની ડિઝાઇન અને રચના તૈયાર કરી આના વિશે થોડું તમને આગળ કહું એટલે થોડીક મજા આવશે પહેલા ખાલી આ ડિફરન્સ એન્જિનની છબી એટલે કે ઇમેજ જોઈ ત્યાર પછી એ જ વ્યક્તિ કોણ ચાર્લ્સ બેબેજ કમ્પ્યુટર જગતના પિતા અને 1833 માં એક યંત્ર શોધ્યું જેનું નામ છે એનાલિટિકલ એન્જિન ચાર્લ્સ બેબેજે 1833 માં એનાલિટિકલ એન્જિન નામના એક મોડલની રચના કરી હવે આ એનાલિટિકલ એન્જિન છે અત્યારના જે આપણે લેટેસ્ટ ટેકનોલોજીના કમ્પ્યુટરનો ઉપયોગ કરી છે એ કોના સિદ્ધાંત ઉપર કામ કરે છે એનાલિટિકલ એન્જિનના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે એટલા માટે થઈને ચાર્લ્સ બેબેજને કમ્પ્યુટર જગતનો પિતા કહેવામાં આવે છે બરોબર એમના બિરુદ મેળવ્યું નથી તો પૂછે કે ચાર્લ્સ બેબેજને શા માટે કમ્પ્યુટર જગતનો પિતા ગણવામાં આવે છે તો આપણો જવાબ શું રહેશે કે ચાર્લ્સ બેબેજે 1833 માં
एनालिटिकल एंजिन नामनी मॉडल नी रचना करी जेना सिद्धांत ऊपर अत्यारे कंप्यूटर कार्य करे छे। एटला माटे थईने चार्ल्स बेबेज ने कंप्यूटर जगत नो पिता कहेवामां आवे छे। બરોબર છે, આ એનાલિટિકલ એન્જિન છે જે આ ભૈમિત પાછળ જોઈએ છે। ત્યાર પછી હવે 1940 માં જોન વોન ન્યુમેને ભાષામાં સૂચનાઓની એન્કોડ કરવાની રીત મેળવી। અમેન્ડ કે એનાલિટિકલ એન્જિન આવી ગયું ત્યારથી કમ્પ્યુટર કાર્યરત થઈ ગયું, પણ એમાં કઈ ભાષાનો કઈ રીતે ઉપયોગ કરવો તે એની સૌપ્રથમ શોધ ક્યારે થઈ? 1940 માં। કોણે કરી? જ્હોન વોન ન્યુમેને। શું કરી? કે ભાષામાં સૂચનાઓની એન્કોડ, એટલે કમ્પ્યુટરની ભાષામાં જે આવે છે ને આપણે એન્કોડિંગ અને ડીકોડિંગ, બરોબર છે, એ કરવાની રીત મળી। ત્યાર પછી હવે વિશ્વના પ્રથમ યાંત્રિક કમ્પ્યુટરની દુનિયામાં એન્ટ્રી થાય છે, બરોબર છે, દુનિયાનું સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર હવે આવે છે। અત્યાર સુધી આપણે જોયું સાધન, યંત્ર, પછી ધીરે ધીરે અલગ મોડેલની રચના થઈ, હજી સુધી સંપૂર્ણ કમ્પ્યુટર તૈયાર થયું નહોતું, પણ સંપૂર્ણ કમ્પ્યુટર દુનિયાની અંદર પહેલા ક્યારે આવ્યું? તો કે 1946 માં, બરોબર છે। હવે આ કમ્પ્યુટર, યાંત્રિક કમ્પ્યુટર ને દુનિયામાં લાવનારા કોણ? તો આ બે વ્યક્તિ કોણ? જેપી એકર્ટ, એટલે કે જ્હોન પ્રેસ્કર એકર્ટ અને જ્હોન મોચલી, બરોબર છે। વિશ્વમાં સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર લાવનારા વ્યક્તિ કોણ? પ્રેસ્કર એકર્ટ અને જ્હોન મોચલી 1946 માં। એટલે આ જે વિશ્વનું પ્રથમ કમ્પ્યુટર હતી ને ઇલેક્ટ્રોનિક, એનું નામ શું હતું? એનઈએસ, ENIAC, ઇલેક્ટ્રોનિક ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કેલ્ક્યુલેટર, બરોબર છે। એનઈએસ નું પૂરું નામ શું? ઈ એટલે ઇલેક્ટ્રોનિક, એન એટલે ન્યુમેરિકલ, I એટલે ઇન્ટિગ્રેટર, A એટલે એન્ડ અને C એટલે કેલ્ક્યુલેટર। આ બંને જણા વિશ્વના પ્રથમ યાંત્રિક કમ્પ્યુટરની શોધ ક્યાં કરેલી? તો કે અમેરિકાની અંદર એક યુનિવર્સિટી આવેલી છે જેનું નામ છે યુનિવર્સિટી ઓફ પેનિસિલ્વેનિયા, બરોબર છે। વિશ્વના પ્રથમ યાંત્રિક કમ્પ્યુટરની શોધ કયા સ્થળ પર થયેલી? તો કે અમેરિકાના યુનિવર્સિટી ઓફ પેનિસિલ્વેનિયા। કઈ સાલમાં? તો કે 1946 માં। ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટરનું નામ શું આવ્યું? એનઈએસ, શોધક પ્રેસ્કર એકર્ટ અને જ્હોન મોચલી। તમને ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? પેલા એવું કહેવાય છે કે પહેલાના જે કમ્પ્યુટર હતા ને એ બહુ મોટા હતા, બહુ વિશાળ કદના હતા, તો કેવા હતા જોવા છે, ચલો જોઈએ। આ વિશ્વનું પ્રથમ કમ્પ્યુટર છે એનઈએસ, જે એક પૂરેપૂરા રૂમ જોતો હતો। એક કમ્પ્યુટર માટે શું જોતું હતું? આખે રૂમ જગ્યા જોતું હતું, બરોબર છે। આ વિશ્વનું પ્રથમ ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર છે એનઈએસ। બરોબર છે, આ શું છે? એની એકના અલગ અલગ એંગલથી, અલગ અલગ દિશામાંથી એની છબીઓ એટલે કે ફોટો લીધેલા છે। હવે આ જે વિશ્વનું પ્રથમ યાંત્રિક કમ્પ્યુટર હતું ને, એ ચલાવવા માટે આ સાધનનો ઉપયોગ થતો, આ સાધનની મુખ્ય ભૂમિકા હતી ચલાવવા માટે। આ સાધનનું નામ શું છે? વેક્યુમ ટ્યુબ। શું નામ છે? વેક્યુમ ટ્યુબ, બરોબર છે। આના આધારે વિશ્વનું પ્રથમ યાંત્રિક કમ્પ્યુટર એનઈએસ ચાલતું હતું,
બરોબર છે જે આપણે આગળ કમ્પ્યુટરની પેલી જોશે ને એમાંનો વિગતવાર ખ્યાલ મેળવીશું ત્યાર પછી છે આ પંચકાર બરોબર છે વિશ્વનું જે પ્રથમ કમ્પ્યુટર હતું એની એમાં ઇનપુટ અને આઉટપુટ માટે શેનો ઉપયોગ થતો હવે આપણે તો ખ્યાલ જ હશે કે ઇનપુટ અને આઉટપુટ એટલે શું ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે અભ્યાસ કર્યો છે ઇનપુટ અને આઉટપુટ એટલે શું ઇનપુટ એટલે નિર્ગમ અને આઉટપુટ એટલે નિકાસ બરોબર છે કોઈ પણ કમ્પ્યુટરમાં માહિતી કે ડેટા દાખલ કરવામાં આવે તો એને શું કહેવાય ઇનપુટ અને જે તમને પરિણામ મળે એને શું કહેવાય આઉટપુટ બરોબર છે તો જે વિશ્વનું પ્રથમ કમ્પ્યુટર હતું એની એમાં ઇનપુટ અને આઉટપુટ માટે શેનો ઉપયોગ થતો હતો તો કે પંચકારનો ઉપયોગ થતો હતો બરોબર છે તો અત્યારે જેમ આપણે ઇનપુટ અને આઉટપુટ માટે શેનો ઉપયોગ થાય છે તો કમાન્ડનો ઇનપુટ માટે કીબોર્ડ માઉસ વગેરે સાધનનો અનેક સાધનનો ઉપયોગ થાય છે આઉટપુટ માટે મોનિટર પ્રિન્ટર પ્રોજેક્ટર બરોબર છે આ બધાનો ઉપયોગ થાય છે પણ જે પ્રથમ વિશ્વનું કમ્પ્યુટર હતું એમાં ઇનપુટ અને આઉટપુટ માટે શેનો ઉપયોગ થતો હતો તો કે પંચકારનો ઉપયોગ થતો હતો તો વિદ્યાર્થીઓ કેવી લાગી આ કમ્પ્યુટરના ઇતિહાસની તમને રસપ્રદ માહિતી આપણે બનાવી દીધી વિથ ઇમેજીસ છબીઓ સાથે કે પહેલું સાધન કયું હતું તો કે બાક્સ ત્યાર પછી યંત્ર કેલ્ક્યુલેટર કોણે શોધ કરી બરોબર છે ત્યાર પછી એનાલિટિકલ એન્જિન આવ્યું ત્યાર પછી વિશ્વનું પ્રથમ કમ્પ્યુટર આવ્યું તો આવી રીતે ધીરે ધીરે કમ્પ્યુટરનો આગળ વિકાસ થતો ગયો અને ત્યાર પછી સંપૂર્ણ કમ્પ્યુટરની રચના થઈ ગઈ આપણે જોયું સૌથી પહેલું કમ્પ્યુટર કયું આવ્યું યાંત્રિક એની ત્યાર પછી દિન પ્રતિદિન કમ્પ્યુટરનો જેમ જેમ ઉપયોગ થતો ગયો એમ એમ એમાં ફેરફાર થતા ગયા તો કમ્પ્યુટરના જેટલા ફેરફાર થયા છે તો દરેક એ ફેરફારને ચોક્કસ સમયગાળામાં વર્ગીકૃત કરેલા છે તે એ સમયગાળાને શું કહેવામાં આવે છે કમ્પ્યુટરની પેઢી બરોબર છે હવે કમ્પ્યુટરની પેઢીઓની આપણે હવે પછીના લેક્ચરમાં વિગતવાર ચર્ચા કરીશું બરોબર છે આ હતો કમ્પ્યુટરનો કઈ રીતે શોધ થઈ અને ધીરે ધીરે કઈ રીતે વિકાસ થયો થેન્ક યુ